આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસ રોહિત. વડોદરા શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 42મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે રથયાત્રાને લઈને ગોત્રી પોલીસ દ્વારા સુરક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા રથયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજ રોજ રિહર્સલ કરવામાં આવ્યું. આવતીકાલે રથયાત્રામાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે લઈને તેઓ દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે, અને જેને લઈને તેઓ દ્વારા આજ રોજ તમામ એક્શન પ્લાનનું રિહર્સલ કરવામાં આવ્યું. કાલે જે 42મી રથયાત્રા નીકળવાની છે તે માટે જે તંત્ર દ્વારા જે સુરક્ષા આપવામાં આવે છે તે માટે ઇસ્કોન મંદિર પર અત્યારે જે છે પોલીસની જે ટીમ છે એ પણ ઉપસ્થિત છે. સુરક્ષા માટે જે દર વર્ષે તેમના દ્વારા સારી જે છે કામગીરી કરવામાં આવે છે, તેમના દ્વારા જે સુરક્ષા માટે કેવી રીતે તૈયારી થવી જોઈએ, અને કાલે જે રથયાત્રા જે ભગવાન જગન્નાથનું જે નગર વડોદરા શહેરમાં નગરચર્યા પર જે રથયાત્રા નીકળવાની છે તેને પૂરેપૂરે જે છે સુરક્ષા આપી શકે તે માટે અહીંયા જે પોલીસની ટીમ છે ઇસ્કોન મંદિરે ઉપસ્થિત છે, અને સારી રીતે જે કાલે કોઓર્ડિનેશન કરી શકે તે માટે અહીંયા જે છે મિટિંગ કરવામાં આવી રહી છે. કાલે તંત્ર અને જે વડોદરા શહેરમાં જ્યારે રથયાત્રામાં લોકો ઉપસ્થિત હોય તે માટે અહીંયા પોલીસની ટીમ જે છે એ પણ ઉપસ્થિત છે. સર, આપ દ્વારા જે છે સરાહનીય કામગીરી કરવામાં આવે છે દર વર્ષે આપ રથયાત્રામાં જ્યારે છે કોઓર્ડિનેશન કરજો. અમારે ખાસ કરીને ગોત્રી વિસ્તારની અંદર ઇસ્કોન મંદિર આવેલું છે. ઇસ્કોન મંદિરની અંદર આ 42મી રથયાત્રા છે, તેમાં ખાસ અમારે ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ તો મુખ્ય અમારે અહીંયા ભંડારો મોટો 25,000 થી 30,000 માણસનો ભંડારો હોય છે. આજે અમારે નોકરીની વેચણી તેમજ બ્રીફિંગ કરવામાં આવ્યું, તેમજ આજે અમારું ફાઇનલ રિહર્સલ છે કે આજે અમારે 2 વાગ્યા સુધી તમામ સિનિયર અધિકારીઓ પણ અહીંયા વિઝિટ કરશે, અને રિહર્સલ નોકરીની વેચણી કર્યા પછી રિહર્સલ રાખવામાં આવેલું છે. અને આજે સાંજે 20:00 વાગે અમારે ખાલી રથ અહીંથી અમારે રેલવે સ્ટેશન મૂકવા જવાનો છે, એ પણ ગોત્રી પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ અને સ્ટાફ મૂકવા જશે. ત્યાર પછી કાલે સવારથી જ 20 તારીખે સવારથી જ અહીંયા ભગવાનના દર્શન ખુલ્લા થશે, અને કાલથી જ સવારથી જ હજારો માણસોની અહીંયા ભીડ હશે, અને કાલે સવારથી જ જમવાનું સવારના 5,000 માણસોનું જમવાનું અહીંયા આમંત્રણ આપેલું છે, અને સાંજે 25,000 માણસોનું જમવાનું છે. તેમાં ભંડારામાં ખાસ અમારી વાહન ટ્રાફિક જામ ન થાય એના માટેની અમારી ખાસ ગોત્રી પોલીસ સ્ટેશનની વ્યવસ્થા છે, અને કાલે બપોરે 1 વાગે અહીંથી ભગવાન ત્રણે ભગવાન જગન્નાથજી બળરામજી અને સુભદ્રાજીને અહીંથી ખાનગી ગાડીમાં અમારે રેલવે સ્ટેશન મૂકવા જવાનું છે, તે ખાસ ગોત્રી પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત રાખેલો છે. ખાસ કરીને 2 PI 7 PSI અને 148 માણસો હોમગાર્ડ સાથે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવાની છે. જેવી રીતે આજે સાંજે જે રથને જે છે અહીંયા ઇસ્કોન મંદિરના આંગણથી જે છે સ્ટેશન મૂકવા જવાના છે, તે માટે જે પોલીસ કર્મચારીઓ છે જે ગોત્રી પોલીસ સ્ટેશન ટીમ છે તેમના દ્વારા અહીંયા બ્રીફિંગ આપવામાં આવી રહી છે. સાંજે જે છે રિહર્સલ પણ થશે, કેવી રીતે જે ટીમ જે છે કોઓર્ડિનેશન કરશે ટ્રાફિકને લઈને, અલગ અલગ જે વ્યવસ્થા છે પોલીસના દ્વારા જે કરવામાં આવી રહી છે તેના માટે અહીંયા ઇસ્કોન મંદિર જે છે ત્યાં બ્રીફિંગ રાખવામાં આવ્યું હતું. જે રિહર્સલ છે સાંજે જે છે અહીંયા જે રથને જે છે સ્ટેશન લઈ જવામાં આવશે, અને જે અધિકારીઓ છે ગોત્રી પોલીસ સ્ટેશનના તે પણ ઉપસ્થિત રહેશે. કાલે જે રથયાત્રા નીકળવાની છે તે માટે તમામ જે તૈયારીઓ છે પોલીસ ટીમ દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે, કે કોઈ બી જે છે જ્યારે ભક્તો જે શ્રદ્ધાળુ મોટી ભાગમાં રથયાત્રામાં ઉપસ્થિત રહેતા હોય, નગરજનોને પણ કોઈ ઘટના ના સર્જાય કે એવી રીતે જે પોલીસ તરફથી જે છે પૂરી તૈયારી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.